જોઈએ? નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. બધાએ સધે પૂથી કાઢી રાખી છે ને પેન્સિલ રબર? સરસ. ચાલો, શું કીધું છે? નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. તો તમારે આમાં જે સવાલ પૂછ્યો હોય એના જવાબ લખવાના છે. તો મારી સાથે સાથે તમારે લખતું જવાનું છે, બરાબર છે? હું જેમ બોલું એમ તમારે લખવાના છે. ચાલો જોઈએ, પહેલો સવાલ હું આપેલો છે. ગામમાં ઉંદરો ક્યાં ક્યાં જોવા મળતા હતા? ગામમાં ઉંદરો ક્યાં ક્યાં જોવા મળતા હતા તમને બધાને ખબર હશે, ખબર છે ને? કયો જોઈએ? ગામમાં ઉંદરો ઘરમાં, લખતા જજો સાથે સાથે. ગામમાં ઉંદરો ઘરમાં, લખો છો ને? બાગમાં પેટીમાં અને કબાટમાં જોવા મળતા હતા. લખાઈ ગયો? ચાલો ફરીથી બોલું છું. ગામમાં ઉંદરો ઘરમાં, બાગમાં, પેટીમાં અને કબાટમાં જોવા મળતા હતા. તમને પરીક્ષામાં સવાલ પૂછાઈ શકે કે ગામમાં કે ઉંદરો ક્યાં ક્યાં જોવા મળતા હતા, તો તમારે લખવાનું ગામમાં ઉંદરો ઘરમાં, બાગમાં, પેટીમાં અને કબાટમાં જોવા મળતા હતા. હવે આગળનો સવાલ જોઈએ. ઉંદરો કેવા કેવા હતા? આવડે છે? કેવા હતા ઉંદરો? લખજો સાથે સાથે. ઉંદરો મોટા, નાના, જાડા, પાતળા અને કાળા, એટલે ડેસ કરજો, ધોળા હતા. ફરીથી બોલું છું. ઉંદરો મોટા, નાના, જાડા, પાતળા અને કાળા, ધોળા હતા. ઉંદરો કેવા હતા? ઉંદરો મોટા, નાના, જાડા, પાતળા અને કાળા ધોળા હતા. ત્રીજો સવાલ છે. ઉંદરોને લીધે કઈ કઈ મુશ્કેલી થતી હતી? ઉંદરોને લીધે કઈ કઈ મુશ્કેલી થતી હતી ગામ લોકોને? લખો જોઈએ. ઉંદરો ગામ લોકોને, લખજો, ઉંદરો ગામ લોકોને સુખે ખાવા, પછી અલ્પવિરામ પીવા, અલ્પવિરામ પાછું કરજો, બેસવા, અલ્પવિરામ પાછું, ઊંઘવા, અલ્પવિરામ પાછું,
चालवा के फरवा न देता हता। उंदरो फरीसी बोलू छो, उंदरो गाम लोको ने सुखे खावा पीवा बेसवा ऊंघवा चालवा के फरवा न देता हता। जी आगळनो सवाल लखो छो ने बधा साथे साथे लखाई गेला होवा जोईए तमारा त्रण जवाब। आगळनो सवाल जोईए, વાસણી વાળાએ શું પહેર્યું હતું? આ તો તમને બધાને આવડતું જ હોય, આવડે ને? લખો જોઈએ, વાસણી વાળાએ લખ્યું, વાસણી વાળાએ લાલ ટોપી અને પીળો ડગલો પહેર્યો હતો। લખાઈ ગયું, ફરીથી બોલું છું, વાસણી વાળાએ લાલ ટોપી અને પીળો ડગલો પહેર્યો હતો। હવે જોઈએ પાંચમો સવાલ, ઉંદરોને દૂર કરવા ગામ લોકોએ વાસળીવાળાને શું કહ્યું? ઉંદરોને દૂર કરવા ગામ લોકોએ વાસળીવાળાને શું કહ્યું? ચાલો જોઈએ, લખો તો, ગામ લોકોએ વાસળીવાળાને કહ્યું કે ભાઈ અમે તો કંટાળ્યા, આ ઉંદરથી હારી ગયા। લખો એટલું, આગળ લખો, ઉંદર સઘળા, ઉંદર સઘળા કાઢો તમે, હજાર રૂપિયા દઈએ અમે, હજાર રૂપિયા દઈએ અમે। લખાઈ ગયું એટલું, ફરીથી બોલું છું, ઉંદરોને દૂર કરવા ગામ લોકોએ વાસળીવાળાને શું કહ્યું? ગામ લોકોએ વાસળીવાળાને કહ્યું કે ભાઈ અમે તો કંટાળ્યા, આ ઉંદરથી હારી ગયા, ઉંદર સગળા કાઢો તમે, હજાર રૂપિયા દઈએ અમે, એવું કીધું હતું। ચાલો આગળનો સવાલ, વાસળીનો અવાજ સાંભળી ઉંદરો કેવી રીતે આવ્યા? શું છે સવાલ? વાસળીનો અવાજ સાંભળી ઉંદરો કેવી રીતે આવ્યા? કેવી રીતે આવ્યા હતા ઉંદરો? ચાલો લખો જોઈએ, વાસળીનો અવાજ સાંભળીને ઉંદરો દોડતા
नाचता कूदता अने घसता आव्या। लखाई गयो परिस्थिति बोलू छु। वासली नो अवाज सांभळीने उंदरो दौड़ता नाचता कूदता अने घसता आव्या। चलो आगळनो सवाल जोईए। वासळी वाळो छोकराने લઈને ક્યાં જાય છે? તો તમને આવડતો જ હશે, આવડે છે ને? વાસળી વાળો છોકરાને લઈને ક્યાં જાય છે? ચાલો જવાબ લખો। વાસળી વાળો છોકરાને લઈને નદી તરફ જાય છે। ફરીથી બોલું છું। વાસળી વાળો છોકરાને લઈને નદી તરફ જાય છે। આગળનો સવાલ જોઈએ। ગામ લોકોએ વાસળી વાળાને કેટલા રૂપિયા આપ્યા? આપણને તમને આવડતો જ હશે, આવડે છે ને જવાબ આનો? ગામ લોકોએ વાસળી વાળાને કેટલા રૂપિયા આપ્યા? ચલો જોઈએ, લખો જવાબ। ગામ લોકોએ વાસળી વાળાને 1000 રૂપિયા આપ્યા। કેટલા રૂપિયા આપ્યા? 1000। ફરીથી બોલું છું। ગામ લોકોએ વાસળી વાળાને 1000 રૂપિયા આપ્યા। અહીંયા આપણા સવાલ જવાબ પૂરા થાય છે। આગળ જોઈએ। ગીતમાં ખૂટતા શબ્દો લખો। આપણે આગળ જોયું ફરો ફરો ને છોકરા કૂદડી, બરાબર છે? તો હવે અહીંયા એ ગીતના થોડા થોડા શબ્દો આપેલા છે, તો જે શબ્દો ખૂટતા હોય એ તમારે પૂરા કરવાના છે, બરાબર છે? ચાલો જોઈએ। અહીંયા આપેલું છે આપણને ફરો ફરો ને, તો પછી એની આગળ શું આવશે? ગીતમાં શું આવતું આગળ? ફરો ફરો ને, સાથે સાથે લખતું પણ જવાનું છે, બરાબર? લખજો, ફરો ફરો ને છોકરા ફૂદરડી, લખજો ફૂદરડી, ફરો ફરો ને છોકરા ફૂદરડી। પછી આગળ જેમ ફરે એ લખેલું જ છે, બરાબર? પછી આગળ શું આવશે? જેમ ફરે ઉંદરડા, લખજો ઉંદરડા, ઉંદરડી, જેમ ફરે ઉંદરડા ઉંદરડી। એની પછી શું આવશે? તમને યાદ જ હશે, તેમ ફરો ને, લખજો તેમ ફરો ને છોકરા, અહીંયા ફૂદડી આપેલું જ છે, બરાબર? તેમ ફરો ને છોકરા ફૂદડી। પછી અહીંયા ફરે ચાંદો આપેલું છે, પછી આગળ શું ખૂટે છે આપણે લખવાનું છે? ફરે ચાંદો, લખજો સૂરજ બે ઉંદરડા, ફરે ચાંદો સૂરજ બે ઉંદરડા। પછી આગળ લખજો નીચેની લાઈનમાં,
પેલી તારલીઓ સૌ ઉંદરડી પેલી તારલીઓ સૌ ઉંદરડી પછી નીચે ફરો આપેલું છે બરાબર પછી આગળના ખૂટતા શબ્દો લખવાના છે તો ફરો પછી લખો પાછું ફરોને છોકરા ફૂદરડી ભાગો ભાગો બે વખત ભાગો ભાગો છે ઉંદરડા એ ઉંદરડી આપેલું જ છે બરાબર ભાગો ભાગો ઉંદરડા ઉંદરડી ચાલો આગળ જોઈએ બે માંથી કયું ચિત્ર ગમે બે માંથી કયું ચિત્ર ગમે ગમતા ચિત્રમાં ચરસમાં ખરાની નિશાની કરો અહીંયા તમને ચિત્ર આપેલા છે બરાબર અહીંયા બિલાડીનું ચિત્ર આપેલું છે તો સાથે અહીંયા કાર્ટૂન વાળું પણ આપેલું છે બરાબર છે તો આ બે ચિત્રમાંથી તમને જે ચિત્ર ગમતું હોય એની સામે તમારે ખરાની નિશાની કરવાની છે મને તો જો અહીંયા કાર્ટૂન વાળું બિલાડીનું ચિત્ર ગમે છે બરાબર છે તો મેં અહીંયા ખરાની નિશાની કરી છે તમને આ બિલાડી ગમતી હોય તો તમે ત્યાં પણ ખરું કરી શકો છો પોપટમાં પણ એવી રીતે તમને જે પોપટ ગમતો હોય ત્યાં તમારે ખરાની નિશાની કરવાની છે પછી અહીંયા કૂતરાનું ચિત્ર આપેલું છે તો કૂતરામાં પણ એવું જ મને જો કાર્ટૂનવાળો કૂતરો ગમે છે તો મેં કાર્ટૂનવાળા સામે ખરું કર્યું છે તમને કયો ગમતો હોય જે ગમતો હોય એની સામે ખરું કરવાનું છે પછી 15મો તમે જોયેલા કાર્ટૂનની બાજુમાં ખરાની ચોરસમાં ખરું કરી નીચે નામ લખો અહીંયા તમને અલગ અલગ કાર્ટૂનના ચિત્ર બતાવેલા છે બરાબર છે ને પછી તમે જે કાર્ટૂન જોતા હો એ કાર્ટૂનનું નામ લખવાનું છે અહીંયા બરાબર અને જે જોયા હોય એની સામે ખરાની નિશાની કરવાની છે તો ચાલો પેન્સિલ રબર લઈ લીધા હાથમાં જ છે ને આ કયા કાર્ટૂનનું ચિત્ર છે જુઓ તો આ તો તમને તરત આવડી જશે બધાને કેમ બહુ ગમે હે ને હા આ કોણ છે છોટા ભીમ કોણ છોટા ભીમ તો અહીંયા લખજો નીચે લીટી આપેલી છે એમાં છોટા ભીમ કાર્ટૂન જોવો છો ને તમે આ તો સાથે ખરાની નિશાની પણ કરજો પછી બીજું કયું છે ચિત્ર ડોરેમોન આ કોણ છે ડોરેમોન છે ઓળખો ને બધા આનું નામ આવડે છે નોબિતા કોણ નોબિતા બરાબર ને એ તો બધાને બહુ યાદ રહી જાય ભણવાનું જ નથી યાદ રહેતું ચાલો જોઈએ અહીંયા લીટીમાં લખો ડોરેમોન અને જો તમે આ ડોરેમોનનું કાર્ટૂન જોતા હો તો ખરાની નિશાની કરજો હું તો જોઉં છું એટલે મેં અહીંયા ખરાની નિશાની કરી પછી આ કોણ છે એનું ચિત્ર આપેલું છે કે કાર્ટૂનનું પોકીમોન કોણ છે પોકીમોન લખો જોઈએ નીચે લીટીમાં પોકીમોન અને જો તમે જોતા હો તો ખરાની નિશાની કરવાની આગળ આ કયું કાર્ટૂન છે મિકી માઉસ
क्यों मिकी माउस नो चलो लखो नीचे लीटी में मिकी माउस अने जो जोता हो तो खरानी निशानी करजो पची आ क्यों छे आ तो तमने आ खबर ज हशे टॉम एंड जेरी क्यों छे टॉम एंड जेरी बराबर नीचे लीटी में लखो टॉम एंड जेरी चरस में खरानी निशानी करजो जोता हो तो पची आ केनू छे मोटू पतलू कौन छे मोटू पतलू आ तो तमे जोता जशो जो छो ने मोटू पतलू नु कार्टून चलो लखो लाइन में मोटू पतलू चालो चित्र दोरीए शू कीधु छे चालो चित्र दोरीए अहीं तमने एक चित्र आपेलू छे चित्र शू छे बिलाड़ीनु मोढ़ू छे बराबर छे हवे तमने अहीं टपका द्वारा चित्र जोड़वानु छे तो अहीं जो तमने टपका 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 आपेला छे बराबर छे तमारे आ चित्र अहीं टपका टपका जोड़ी देवाना छे पछी एम आटलू कर्या पछी तमारे आगळ वधवानु छे आगळ एनी आँख अने मूछो करेली छे बराबर ए पण अहीं तमारे टपका जोड़ी देवाना छे पछी एनी पछी आगळ वधवानु बराबर तो पछी अहीं एनु मोढ़ू मूछमां टपका ने एवुं बधुं करेलुं छे बराबर छे तमारे ए पण चित्र अहीं जोड़ी देवानु एम करता करता अहीं आना जेवुं ज अहीं आखुं चित्र पूर्ण करी देवानुं तमारे दोरवानुं छे अहीं जेवी ज बिलाड़ीनुं मोढ़ू तमारे अहीं दोरवानुं छे अने आ त्रणेय खानामां तमारे टपका जोड़ी देवाना छे एवी ज रीते अहीं छोकरी आपेली छे तो छोकरीमां पण एवी ज रीते करवानुं छे अहीं टपका जोड़वाना छे अहीं आ रीतनी छोकरी तमारे दोरवानी छे પછી એવી જ રીતે નીચે પતંગીઓ આપેલું છે અહીંયા આવતા તમારે આખું પતંગીઓ દોરવાનું છે બરાબર છે ચાલો આગળ જોઈએ કવિતા અભિનય સાથે ગાવો શું કહે છે અભિનય સાથે કવિતા ગાવાની છે કવિતા કઈ છે ચપટી વગાડતા આવડી ગઈ આ કવિતા તમારે તમારા મમ્મી આગળ કે બા આગળ દાદા આગળ અભિનય સાથે ગાવાની છે બરાબર તમને આ કવિતાનો અભિનય આવડતો જ હશે બા મને ચપટી વગાડતા આવડી ગઈ મારી ચપટી વાગે પટ 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 જાણે ફૂટે બંદૂકડી ફટ 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 હું કહે છે બા મને ચપટી વગાડતા આવડી ગઈ મારી ચપટી વાગે પટ 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 ને એનો અવાજ કેવો આવે જાણે બંદૂકડી ફૂટે ફટ 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 બા મને બિલ્લી ભગાડતા આવડી ગઈ તું કપડાં ધોવે ભલે ધગ 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 હું પાણીમાં નહીં કરું છપ 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 મારી ચપટી ભીંજાઈ જાય ડબ 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 બા મને મુન્ની રમાડતા આવડી ગઈ બા મને ચપટી વગાડતા આવડી ગઈ નીચેના પ્રાણીઓ પક્ષીઓને ક્યાં જોયા હતા કેવા હતા તે લખો શું કહે છે નીચે પક્ષી પ્રાણીઓના જે ચિત્ર આપ્યા છે તે તમે ક્યાં જોયા હતા અને કેવા હતા એ તમારે લખવાનું છે અહીંયા એક નમૂનો આપ્યો છે આપણને જો જુઓ મોરનું ચિત્ર આપ્યું છે કોનું ચિત્ર છે મોરનું બરાબર છે હવે મોરના ચિત્ર વિશે અહીંયા શું લખેલું છે કે મેં ખેતરમાં
मोर जोयो हतो। तेने रंगबेरंगी पीछा हता। बराबर मोर विषे एमने जोयो हतो एवी रीते एने एनु वर्णन पण करेलु छे। तो हवे आपणे आगळ जोईए केनु चित्र छे पोपटनुं। केनुं? पोपटनुं। तो चलो साथे साथे लखता जजो। मे पांजरामां पोपट जोयो हतो। पछी आगळ लखो तेनी चांच लाल रंगनी हती। चलो केनु चित्र छे वाघनू। केनु? वाघनू। वाघ तमे क्या जोयो होय? जंगल मां जोयो होय ने वाघ? तो लखो चालो। मे जंगल मां वाघ जोयो हतो। मे जंगल मां वाघ जोयो हतो। पछी बीजू वाक्य लखो। ते तेना शरीरे काळा रंगना पट्टा हता। लखाई गयुं ने? पछी आ क्यूं चित्र छे? હરણનું। કયું? હરણનું। ચાલો લખો મે જંગલમાં હરણ જોયું હતું। લખાઈ ગયું મે જંગલમાં હરણ જોયું હતું। પછી બીજું વાક્ય છે તેના શિંગડા લાંબા હતા। લખાઈ ગયું ને? આગળ જોઈએ આ કયું ચિત્ર છે? કબૂતરનું। કયું છે? પક્ષી કબૂતર। કબૂતર આપણે ક્યાં જોયું હોય? બિલ્ડિંગોમાં જોઈએ, અગાસી પર જોઈએ, બરાબર ને? તો તમે જ્યાં જોયું હોય ત્યાં આપણે એ લખવાનું છે। તો ચાલો લખો મે અગાસી પર કબૂતર જોયું હતું। મે અગાસી પર કબૂતર જોયું હતું। હવે બીજું વાક્ય લખો તેનો રંગ સફેદ હતો। તમે જેવા કલરનું જોયું હોય એ તમારે લખવાનું, બરાબર? મે સફેદ કલરનું જોયું હતું તો મે અહીંયા લખ્યું તેનો રંગ સફેદ હતો। આ કયું ચિત્ર છે? કે પ્રાણીનું? ઘોડો। ઘોડો ક્યાં રે? તબેલામાં, બરાબર? તો આપણે ઘોડાને તબેલામાં જોયો। મે તબેલામાં ઘોડો જોયો હતો। મે તબેલામાં ઘોડો જોયો હતો।
તેનો રંગ લાલ હતો। કયું પક્ષી છે? કાગડો। કોણ? કાગડો છે। ચલો લખો જોઈએ। મેં ઝાડ પર કાગડો જોયો હતો। મેં ઝાડ પર કાગડો જોયો હતો। તેનો રંગ કાળો હતો। લખાઈ ગયું ને આગળનું ચિત્ર? આ કયું છે? રાણી ઊંટ છે, બરાબર। લખો, ચાલો જોઈએ। મેં રસ્તા પર ઊંટ જોયું હતું। મેં રસ્તા પર ઊંટ જોયું હતું। ચલો બીજું વાક્ય લખો। તેની ડોક લાંબી હતી। આગળનું ચિત્ર કયું છે? પ્રાણી સસલું છે। ચાલો લખો। મેં ખેતરમાં સસલું લખાઈ જવું જોઈએ, હું બોલું ત્યાં। જોયું હતું। મેં ખેતરમાં સસલું જોયું હતું। આગળનું વાક્ય લખો। તેની આંખો ચમકતી હતી। તેની આંખો ચમકતી હતી। આ કયું પ્રાણી છે? સિંહ। કોણ છે? સિંહ, જંગલનો રાજા, બરાબર ને। ક્યાં જોયો છે તમે? મેં જંગલમાં, લખજો, મેં જંગલમાં સિંહ જોયો હતો। મેં જંગલમાં સિંહ જોયો હતો। તેને કેશવાળી હતી। તેને કેશવાળી હતી। કયું પ્રાણી છે આ? હાથી। ચલો લખો જોઈએ। મેં શેરીમાં હાથી જોયો હતો। મેં શેરીમાં હાથી જોયો હતો। પછી બીજું વાક્ય છે, તેના કાન સુપડા જેવા હતા। તેના કાન સુપડા જેવા હતા।
આગળનું ચિત્ર કયું પક્ષી છે બગલો કોણ છે બગલો ચલો લખો મેં તળાવમાં બગલો જોયો હતો મેં તળાવમાં બગલો જોયો હતો બીજું વાક્ય લખજો તેની ચાંચ લાંબી હતી તેની ચાંચ લાંબી હતી